પાટણની એમએન સાયન્સ કોલેજમાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ મળીને એક બોટનિકલ ગાર્ડન તૈયાર કર્યો છે, જેમાં એક અનોખા પ્રકારનો સૂરજમુખીનો છોડ ઉગ્યો છે। સામાન્ય રીતે સૂરજમુખીના છોડની ઊંચાઈ માંડ 4 થી 5 ફૂટની હોય છે, પરંતુ પાટણની આ સાયન્સ કોલેજના ગાર્ડનમાં ઉગી નીકળેલા સૂરજમુખીના છોડની ઊંચાઈ 24 ફૂટથી પણ વધારે છે, જે એક અસામાન્ય બાબત છે। અહીંયા જે સામાન્ય રીતે બહુ નાનો થતો હોય એવો છોડ સૂર્યમુખીનો આજે કદાચ વૃક્ષને પણ આવી જાય એટલી હાઈટે પહોંચ્યો છે, અને અમને એવી આશા છે કે કદાચ કોઈ વર્લ્ડ રેકોર્ડ સુધી પણ અમે પહોંચી શકીએ। આ પણ એક બહુ જ ઉલ્લેખનીય બાબત છે। સામાન્ય ઊંચાઈના સૂરજમુખીના છોડને હેલિએન્થસ એનિવિશ કહેવાય છે, જ્યારે પાટણની સાયન્સ કોલેજમાં ઉગેલા આ જમ્બો સૂરજમુખીના છોડને હેલિએન્થસ કેબિરિયમ તરીકે ઓળખવામાં આવે છે। નેધરલેન્ડમાં વર્ષ 2004માં સૂરજમુખીના એક છોડને ગિનિસ બુકમાં સ્થાન મળ્યું છે, જેની ઊંચાઈ 25.5 ફૂટ નોંધવામાં આવી છે, અને પાટણના સૂરજમુખીનો છોડ આ ઊંચાઈ આગામી એક વર્ષમાં પાર કરી જશે તેવી અધ્યાપકોએ આશા સેવી છે। હાલ કોલેજ દ્વારા આ છોડને લિમ્કા બુકમાં સ્થાન મળે તે માટે નોંધણી કરાવવા વિચારણા ચાલી રહી છે। સૌથી પહેલા કોમન જે સૂર્યમુખીનો છોડ જોવા મળે, જે 5 ફૂટ જેટલી હાઈટ સામાન્ય રીતે ધરાવતા હોય છે, જેને હેલિએન્થસ એનુઅસ તરીકે ઓળખીએ છીએ, અને બીજી સ્પીસીસ રેકોર્ડ થયેલી છે હેલિએન્થસ કેબેરિયમ કરીસ, જે અમારા ગાર્ડનની અંદર સ્પીસીસ રેકોર્ડ થયેલી છે એ હેલિએન્થસ આર્ગોફિલસ કરીને છે, જેની અમે લોકોએ રેકોર્ડ હાઇટ નોંધ કરી છે અત્યારે 24 ફૂટ જેટલી ઊંચાઈ ધરાવે, જે એક વૃક્ષને સુધી પણ પહોંચી શકાય એટલી હાઇટ ધરાવે છે। એક ગુજરાતી કવિતા છે, હું તો સૂરજમુખીનું એક નાનકડું ફૂલ, મને સૂરજ થવાની ઘણી હોશ। આ પંક્તિને પાટણની સાયન્સ કોલેજ ગાર્ડનમાં ઉગેલા સૂરજમુખીના છોડને ખૂબ જ સારી રીતે લાગુ પાડે છે। હસમુખ ડોડિયા, વીટીવી, પાટણ।